કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર જેમાં આપણે ધોરણ બાર સાયન્સ પ્રકરણ નંબર બેમાં ઉદાહરણના દાખલા નંબર બે પોઈન્ટ પાંચને સોલ્વ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે પોઈન્ટ પાંચની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલ છે જેમાં કહ્યું છે એ માઇનસ નાઇન સેન્ટીમીટર ઝીરો કોમા ઝીરો અને નાઇન સેન્ટીમીટર ઝીરો કોમા ઝીરો સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે સાત માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમના તંત્રની ક્ષેત્ર વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જે ક્વેશ્ચન એ પૂછ્યો છે એને સોલ્વ કરીશું ત્યારબાદ બી અને સી સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા રકમમાં આપેલ જે બે વિદ્યુત ભારો છે સાત માઇક્રોકુલમ અને માઇનસ બે માઇક્રોકુલમ આ બંનેના સ્થાન તમને આપેલા છે હવે તમે ધ્યાનથી જોશો તો તમને આ જે સ્થાન આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો એ ત્રિપરિમાણમાં એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી મિત્રો નાઇન સેન્ટીમીટર એક્સ અક્ષ વાય અને ઝેડ આ ત્રણે ત્રણ અક્ષોની અંદર આ વિદ્યુત ભારનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે વાય અને ઝેડ ઝીરો છે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિપરિમાણની અંદર વાય અને ઝેડને દર્શાવવાનો કોઈ મતલબ નથી આપણે ફક્ત એક્સ અક્ષનો જ ઉપયોગ કરી અને આ બંને વિદ્યુત ભારોના સ્થાન દર્શાવીશું તો જુઓ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે મેં અહીંયા ધન એક્સ અને ઋણ એક્સ અક્ષ દર્શાવી છે જેનું આ વિદ્યાર્થી મિત્રો ઉદ્ગમ બિંદુ ઓ છે હવે તમને રકમમાં કયા પ્રમાણે માઇનસ નવ સેન્ટીમીટર એટલે કે ઉદ્ગમ બિંદુથી ડાબી સાઈડ ઋણ એક્સ અક્ષ તરફ માઇનસ નવ જીરો જીરો સ્થાન આપણને મળે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે સાત માઇક્રોકુલમને ને વન તરીકે દર્શાવેલો છે એવી રીતે થી જમણી સાઈડ તમને જે બીજું સ્થાન આપેલું છે નવ સેન્ટીમીટર ઝીરો કોમા ઝીરો તો એ વિદ્યાર્થી મિત્રો ધનેક્સ તરફ આવે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે નાઇન સેન્ટીમીટર ઝીરો કોમા ઝીરો અને એની ઉપર માઇનસ બે માઇક્રોકુલમ ક્યુટુ તરીકે દર્શાવેલો છે તો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને વિદ્યુત ભારો તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ સ્થાનોએ પડેલા છે તમને કીધું છે કે બાહ્ય ક્ષેત્ર વિના આ બંને વિદ્યુત ભારોની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયોમાં ભણી ચૂક્યા છીએ કે જ્યારે બે વિદ્યુત ભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના જો આપણે એની સ્થિતિ ઉર્જા લખવી હોય તો લખી શકીએ યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ભાગ્યા આર વન ટુ આ આપણે સૂત્ર થિયરીમાં મેળવેલ હતું અહીંયા હું વિદ્યાર્થી મિત્રો આપણને બે આપેલા છે તો આ ઉપયોગ કરી અને આ બંને વિદ્યુત આપણે શોધીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આર વન ટુ શું આવશે આર વન ટુ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો અહીંયા બંને વિદ્યાર્થી મિત્રો આ બંને વિદ્યુત ભારોનું વચ્ચે વચ્ચેનું જે અંતર છે આર વન ટુ એ તમે જો કેલ્ક્યુલેટ કરો તો તમને જુઓ થી ડાબી સાઈડ નવ અને જમણી સાઈડ નવ તો ટોટલ અઢાર સેન્ટીમીટર મળે તો હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો સોલ્વ કરીએ તો આપણે લખી શકાય કે ક્યુવન અને Q2 થી બનતા બનતા તંત્રની તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યુ હોય તો તો આપણે શું લખી શકીએ ધેર ફોર યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર વન ટુ ઓકે તો હવે આપણે આપણી પાસે બધી જ વેલ્યુ અવેલેબલ છે વેલ્યુ મૂકી અને આપણે આન્સર એટલે કે સ્થિતિ ઉર્જા શોધી શકીએ તો જુઓ ધેર ફોર અહીંયા આપણે લખી શકીશું કેટલા છે તો નવ ગુણ્યા દસની 9 ગાત યુ કેટલા આપેલા છે સાત માઇક્રોકુલમ દસની માઇનસ છ યુ ટુ કેટલા છે માઇનસ બે માઇક્રોકુલમ દસની માઇનસ છ ભાગ્યા આર વન ટુ આપણે જોયું અઢાર સેન્ટીમીટર તો આપણે લખી શકીએ અઢાર 10 દસની માઇનસ તો વિદ્યાર્થી મિત્રો દસની માઇનસ છ અને દસની માઇનસ છ દસની માઇનસ બાર થશે અને છેદમાં જે અઢાર ગુણ્યા ની માઇનસ બે છે એને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જાય એટલે 8 ને બે સોરી નવ ને બે અગિયાર તો 10 ની અગિયાર ગાત અનુસાર લખી શકીએ કે નવ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા દસ ની અગિયાર ગાત ગુણ્યા દસની માઇનસ બાર ગાત ભાગ્યા અઢાર મેં શું કર્યું છે અહીંયા દસની માઇનસ બે નીચેથી છેદમાંથી અંશમાં લઈ ગયો ઓકે તો લખી શકાય ધેર ફોર યુ ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ માઇનસ આ માઇનસ બે નું ચિહ્ન આપણે આગળ લાવી દઈએ તો નવ દુ અઢાર તો કેટલા વધે ઉપર સાત ગુણ્યા હવે આ દસ ની માઇનસ બાર વત્તા અગિયાર કરીએ તો આપણને કેટલી મળશે દસ ની માઇનસ એક ગાત તો દસની માઇનસ એક ગાત ડાયરેક્ટ લખી દઉં તો લખી શકાય અહીંયા વિદ્યાર્થી મિત્રો કે દસ ની માઇનસ એક તો આવી તો લખી શકીએ ધેર ફોર સ્થિતિ ઉર્જા યુ બરાબર

સૌથી પહેલા તો રકમ વાંચી લઈએ રકમ શું કે છે આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જો આકૃતિને ફરીથી દોરું તો ધારો કે આ તમારી અક્ષ છે આ માઇનસ એક્સ એક વિદ્યુત ભાર તમારો પડેલો છે અહીંયા ક્યુ અને બીજો વિદ્યુત બાર તમારું ઉદ્ગમ બિંદુ માની લો બીજો અહીંયા પડેલો છે છે બંને એકબીજાથી સેન્ટીમીટર અંતરે હવે તમને કહે છે આ બંનેને ને અનંત અંતરે ખસેડવામાં આવે અને Q2 ને અનંત અંતરે ખસાડવામાં આવે તો જરૂરી કાર્ય કેટલું થાય બરાબર આપણને શું પૂછ્યું છે જરૂરી કાર્ય યસ તો જરૂરી કાર્ય આ બંનેને અનંત અંતરે ખસાડવા માટે જરૂરી કાર્ય કેટલું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ બંને વિદ્યુત બારો જે ગોઠવણીમાં રહેલા છે તે ગોઠવણીમાં જે વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે શોધી એ સ્થિતિ ઉર્જા જો એને આપણે યુવન તરીકે લખીએ તો યુવન આપણી પાસે છે પોઈન્ટ સાત જૂલ હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જોયું યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર વન ટુ આર વન ટુ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે જો આ અંતર ઇન્ફાનાઇટ થાય તો એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો યુ કેવું થઈ જશે ઝીરો થઈ જશે કારણ કે છેદમાં જો અનંત હોય તો યુ ઇઝ ટુ શું થઈ જાય ઝીરો એનો મતલબ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી બને અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય બને તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કે જો ક્યુઅન અને ક્યુ ટુને અનંત આવે તો એમની જશે તો આપણે લખી શકીએ અનંત અંતરે તો આ સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અનંત અંતરે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ઝીરો થઈ ગઈ તો હવે કાર્ય ઊર્જા પ્રમાય શું કહે છે આપણને કાર્ય ઊર્જા પ્રમાય કાર્ય ઊર્જા પ્રમાય અનુસાર કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા યુ હવે આ ડેલ્ટા યુ શું છે સ્થિતિ ઉર્જાનો તફાવત તો આવી લખી શકીએ ધેરફોર ડબલ્યુ બરાબર યુ ટુ માઇનસ યુ વન ઓકે તો હવે આ કાર્ય ઉર્જા પ્રમાણે આપણે ધોરણ અગિયાર માં શીખી ચૂક્યા છીએ બરાબર તો લખી શકીએ ડબલ્યુ બરાબર યુ ટુ કેટલા છે ઝીરો અને યુવન કેટલા હતા માઈનસ ઓકે તો એનો મતલબ કે કેટલું કાર્ય કરવું પડે પોઈન્ટ સેવન ઝૂલ એટલે કે ધન પોઈન્ટ સેવન ઝૂલ જેટલું કાર્ય કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર બી છે ઓકે તો આ રીતે તમે સરળતાથી જવાબ મેળવી શકો જો તમને ફંડામેન્ટલ ક્લિયર હોય તો ચાલો હવે આપણે સી તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો સીમાં શું કે છે જુઓ રકમમાં ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એ ભાગ્યા આર સ્ક્વેરમાં મૂકવામાં આવે છે જ્યાં એ બરાબર નવ ગુણ્યા દસની પાંચ ગાત ન્યૂટન ન્યૂટન ઇન્ટુમીટર સ્કવેર પર કુલંબ છે તો આ તંત્રની વિદ દ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સી ની અંદર વિદ્યુત ક્ષેત્ર આપેલ છે તો જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર જે આપેલ છે એને આપણે લખીએ ઈ બરાબર એ ભાગ્યા આર સ્ક્વેર જ્યાં તમને ઈ શું આપેલું છે જ્યાં વિદ્યાર્થી મિત્રો એ આપેલું છે સોરી એ આપેલું છે નવ ગુણ્યા દસ ની પાંચ ઘાત ન્યુટન મીટર સ્ક્વેર પર કુલમ તો હવે અહીંયા આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે ઓકે આપણે વિદ્યાર્થી મિત્રો થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ બે બિંદુ એ અને બી બિંદુ આ બંને બિંદુઓ ઉપર વિદ્યાર્થી મિત્રો જો કોઈ વિદ્યુત ભાર રહેલા હોય તો આપણે આ બંને બિંદુઓ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર સર્જાય એને આપણે આ રીતે બનાવી શકીએ પ્લસ થી માઇનસ તરફ અને જો આ બંને બિંદુઓ એકબીજાથી આર અંતરે રહેલા હોય તો વિદ્યાર્થી મિત્રો થિયરીમાં ભણ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો જે સંબંધ છે એને આપણે આવી રીતે લખતા હતા વી ઇઝ ઇક્વલ ટુ ઈન ટુ આર સમજાય છે તો આ સંબંધ અનુસાર આપણે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવી શકીએ લખી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો જો હું વિદ્યુત ક્ષેત્ર શોધી લઉં તો મને સ્થિતિ ઉર્જા શોધવામાં ખૂબ જ સરળતા રહે છે આપણે જાણીએ છીએ કે બાહ્ય ક્ષેત્રમાં અહીંયા લખું છું હું બાહ્ય ક્ષેત્રમાં બાહ્ય ક્ષેત્રમાં ક્યુઅન અને ક્યુ ની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે ટૂંકમાં લખીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યુ હોય તો યુ હોય તો આપણે યુને થિયરીમાં કેવી રીતે લખ્યું હતું યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન વી આર વન પ્લસ ક્યુ ટુ વી આર ટુ પ્લસ કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર વન ટુ આ સમીકરણ આપણે વિદ્યાર્થી મિત્રો તારવેલું છે આ સમીકરણ કેવી રીતે આવ્યું ન સમજાયું હોય તો થિયરી જુઓ એ થિયરીની અંદર તમને આ સમીકરણ આપણે તારવેલું છે એ તમને ત્યાંથી મળી જશે બરાબર છે તો હવે જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારોના વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સૂત્રનો ઉપયોગ કરી અને આ કેસની અંદર વી આર વન અને વી આર ટુ આપણા આ સમીકરણ દ્વારા જો હું મેળવી લઉં તો આપણે યુને સરળતાથી મેળવી શકીશું તો જુઓ હવે આપણે શું કરીશું સૌથી પહેલાં તો આર વન અને મેળવીશું દેર ફોર વી ઇઝ ઇક્વલ ટુ ઇન ટુ આર અનુસાર ઈ આપણને આપેલું છે જુઓ વી ઇઝ ઇક્વલ ટુ ઈ તમને આર અને એક વર્ગ નીકળી જશે તો આપણી પાસે વી શું વધ્યો વિદ્યાર્થી મિત્રો વી ઇઝ ઇક્વલ ટુ એ ભાગ્યા આર બરાબર તો આના અનુસંધાનમાં આપણે શું લખીએ ધેર ફોર વી આર વન બરાબર એ ભાગ્યા આર વન એવી જ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બરાબર ભાગ્યા તો તમે જુઓ હવે સમીકરણ સમીકરણ આને એક આપીએ તો સમીકરણ એકમાં વી આર વન અને વીઆર ટુ ની વેલ્યુ મૂકી શકાશે તો હું હવે વેલ્યુ મૂકી દઉં છું વિદ્યાર્થી મિત્રો અને સમીકરણને ફરીથી આપણે લખી અને એને એની અંદર વેલ્યુ મૂકીશું તો જુઓ ક્યુ વન વી વન કેટલું લખ્યું આપણે એ ભાગ્યા આપણે સોલ્યુશન કરેલું છે જુઓ આ સમીકરણની અંદર આપણે સોલ્યુશન કરેલું છે માઇનસ પોઈન્ટ સાત જૂન તો આપણે હવે એને ફરીથી ગણવાની કોઈ જરૂર નથી આની જગ્યાએ આપણે શું મૂકી શકાશે આની જગ્યાએ આપણે મૂકી શકાશે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે અહીંયા મૂકી દઈશું ઓકે તો ફરીથી મહેનત કરવાની જરૂર નથી એ આપણને આપણે શોધેલું છે ઓલરેડી તો દેર ફોર યુ બરાબર લખી શકાશે ક્યુ વન કેટલો છે સાત ગુણ્યા દસની માઇનસ છ એ કેટલા હતા નવ ગુણ્યા દસની પાંચ ગાત ભાગ્યા આર વન કેટલા છે તો હવે જુઓ આર વન અને આર ટુ શું થાય અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું બાજુમાં આકૃતિ દોરું છું આપણો એક વિદ્યુત ભાર ક્યુ અને બીજો વિદ્યુત ભાર ક્યુ એ બંને ઉદ્ગમ ઓથી આ જે છે એ નવ સેન્ટીમીટર અંતરે છે અને આ પણ વિદ્યાર્થી મિત્રો નવ જેટલા સેન્ટીમીટરે છે તો હવે આ કિસ્સાની અંદર સોરી મેં Q1 લખ્યું ત્યાં પણ આવશે નવ સેન્ટીમીટર હા નવ સેન્ટીમીટર બંને નવ સેન્ટીમીટર છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણું આર થશે અને આ વિદ્યાર્થી મિત્રો આપણું આર ટુ થશે તો આપણે લખી શકીએ જ્યાં ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર વન ની જગ્યાએ નવ સેન્ટીમીટર સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીશું તો આપણે લખી શકીએ નવ ગુણ્યા દસ ની માઇનસ બે ચાલો એવી રીતે ક્યુ ની વેલ્યુ મૂકો તો ક્યુ ની વેલ્યુ કેટલી છે માઇનસ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ઇન્ટુ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ ફાઈવ ડિવાઈડેન્ટ સાત ગુણ્યા નવ ગુણ્યા દસ ની એક ગાત ભાગ્યા નવ તો જુઓ નવ નવ નીકળી જાય માઇનસ અહીંયા જુઓ નવ નવ નીકળી જશે આને ઉપર લઈ જઈ શું થશે બે ગુણ્યા दस नी, एक घात माइनस पॉइंट सात जूल तो अः लखी देर यू इज इक्वल टू माइनस पॉइंट सात जूल तो देर फॉर यु इक्वल टू सीतेर माइनस सित्तेर पॉइंट सात जूल तो विद्यार्थी मित्रों सित्तेर माइनस वीस पॉइंट सात जूल करो तो देर फॉर यू इज इक्वल टू आए पचास ने ઓગણપાસઈન્ટ ત્રણ જૂન તો આ થશે તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર આ છે આન્સર સી તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ દાખલો ખૂબ જ ઈઝી છે તમને જો થિયરીમાં સૂત્રો યાદ હોય તો એ સૂત્રો મૂકીને ફક્ત જવાબ શોધવાનો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે જો તમને વિડીયો સમજાયો હોય મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને શેર કરો અને વિડીયોઝને જરૂરથી લાઇક્સ પણ આપો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય